દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ હનુમાનધાર પુલ પાસે યુવાન ડૂબવાની ઘટના બની છે, ત્યારે હનુમાનધારના પાણીમાંથી લાકડા કાઢવા જતા યુવકનો પગ લપસ્યો હતો, ત્યારે પુલ નીચેથી પસાર થતા ધસમસતા પાણીમાં યુવાન ગરકાવ થયો, ત્યારે બનાવની જાણ થતા પોલીસ તેમજ આર્મીની ટીમ પુલ પર પહોંચી, ત્યારે મામલતદાર અને ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચ્યો, ત્યારે આર્મી અને રેસ્ક્યુ ટીમ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી, ત્યારે પાણીમાં ડૂબેલો યુવાન જીઆરડીનો જવાન વિજય ગામિત હોવાનું સામે આવ્યું છે. મહત્વના સમાચાર દેવભૂમિ દ્વારકાથી કહી શકાય. દેવભૂમિ દ્વારકામાં રાવલ હનુમાનધાર પુલ પાસે એક યુવાનના ડૂબવાની ઘટના બની, જેમાં હનુમાનધારના પાણીમાંથી લાકડા કાઢવા જતા આ યુવકનો પગ લપસ્યો હતો, ત્યારે પુલ નીચેથી પસાર થતા ધસમસતા પાણીમાં યુવાન ગરકાવ થયો હતો. જોકે બનાવની જાણ થતાં જ પોલીસ તેમજ આર્મીની ટીમ પુલ પર પહોંચી હતી, ત્યારે મામલતદાર તેમજ ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો, ત્યારે આર્મી અને રેસ્ક્યુ ટીમ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે પાણીમાં ડૂબેલો આ યુવાન જીઆરડી જવાન વિજય ગામી હોવાનું સામે આવ્યું છે.